તો હેલો એવરીવાન કેમ છો બધા તમારી બધાની તબિયત ખૂબ સારી હશે આઈ હોપ માય સેલ્ફ મહેશ ઝાપડિયા અને સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ ભવ્યગ્રી માર્કેટિંગની અંદર તો આપણા દરેક વિડીયોને તમે ખૂબ સારી રીતના નિહાળી રહ્યા છો એના માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું આપણા ઓલરેડી ફાઇવ કે સબસ્ક્રાઈબર પૂરા થવા આવશે ટૂંક સમયની અંદર જ દિલથી આનંદ થાય છે કે તમારો સાથ અને સહકાર આપણી ચેનલને ખૂબ મળી રહ્યો છે તો આજે પણ તમારા માટે એક સરસ મજાની નોલેજેબલ વિડીયો લઈને આવ્યો છું કે દરેક લગભગ મોસ્ટ ઓફલી આખા દિવસના દસ પંદર કોલ્સ અને વોટ્સઅપ મેસેજીસ જોયા પછી મને આ વિડીયો બનાવવાનું મન થાય છે કે પશુપાલનના વ્યવસાયની અંદર મોટામાં મોટો જો મૂંઝવતો પ્રશ્ન હોય પશુપાલક મિત્રો તો એ છે ઉથલા મારવું હવે ઉથલા મારવું કોને કહી શકાય તો ઉથલા મારવું એને કહી શકાય કે આપણું પશુ વિહાણ્યા પછી બે થી ત્રણ વખત હીટમાં આવ્યા પછી પણ ત્રણથી ચાર વખત ફાલુ કરાવ્યા પછી પણ જો ગાભણ ના થાય તો એને કહેવામાં આવે છે ઉથલા મારવું હવે ઉથલા મારવા પાછળનું મિત્રો શું કારણ હોય છે તો મુખ્ય કારણોની અંદર તમને આજે આ વિડીયોની અંદર જણાવી દઉં તો મોસ્ટ ઓફલી જેટલા પણ પશુપાલક મિત્રોના મેસેજીસ અને કોલ્સ આવતા હોય છે એમાં મને કોમન હિસ્ટ્રી જોવા મળે છે અથવા તો જે પણ તમે તમારા જે મેસેજીસ આવે અને કોલ આવે છે એ હિસ્ટ્રી જ્યારે જાણું છું ત્યારે મને અંદરથી જે પોઈન્ટ જાણવા મળ્યા છે એમાં ખાસ કરીને પહેલો મુદ્દો તમને મિત્રો જણાવી દઉં કે ઘણા બધા મિત્રોના જ્યારે મેસેજીસ અને કોલ આવે છે ત્યારે મને કોમન વસ્તુ કે સફેદ બગાડવાળા કેસ મોસ્ટ ઓફલી આવતા હોય છે તો મિત્રો જ્યારે પણ તમારું પશુ બેથી ત્રણ વખત રિપીટ થાય છે તો તમારે સમજી લેવાનું કે તમારા પશુની કોથળીની અંદર ઇન્ફેક્શન છે કોઈપણ જાતનું રસી છે તો એવા પશુ ક્યારેય આપણું પશુ ગાભણ થતું નથી તો એવી પરિસ્થિતિની અંદર પશુપાલક મિત્રો આપણે આપણા પશુને પશુ ચિકિત્સક અથવા તો બીજદાન કર્મચારી પાસે કોથળીની તપાસ કરાવવાની છે જો તમને જરૂર લાગે તો તમારે કોથળી સાફ કરાવવાની છે બીજા નંબરની અંદર મિત્રો વાત કરું ઘણા બધા પશુપાલક મિત્રો જ્યારે મને ફોટા અને વિડીયો જ નાખતા હોય છે ત્યારે બીજી કોમન વસ્તુ મને જે જોવા મળી છે એ છે નેગેટિવ એનર્જી અને બેલેન્સ ઘણા બધા પશુપાલક મિત્રોના જ્યારે ફોન આવે ત્યારે એની હું મોસ્ટ ઓફલી બધા જ પશુપાલક મિત્રો પાસેથી ફોટા મંગાવતો હો છું અથવા વિડીયો મંગાવતો હો માટે કે એની કન્ડિશન જોઈએ તો જ આપણને ખબર પડશે કે પશુ રિપીટ થાય છે તો એની પાછળનું શું કારણ છે તો બીજા નંબરની અંદર જ્યારે પશુ ના ફોટા મંગાવેશ ત્યારે એક વસ્તુ મને જાણવા મળે છે કે પૂરતું પોષણ ન મળવાના કારણે પશુની કોથળી અંદર સુકાય છે એના કારણે પશુ વારંવાર રિપીટ થાય છે તો બીજી વસ્તુ પશુપાલક મિત્રો કે એને જો તમે વિહાણા પછી કન્ટિન્યુ ત્રણ મહિનાથી લઈને ચાર મહિના સારો સમતોલ આહાર આપવાની જરૂર પડશે હન્ડ્રેડ પર્સન્ટ પડશે એની અંદર તમારે મિક્સ દાણ આપવાનું છે મિનરલ મિક્સર પાવડર ડેલી પચાસ ગ્રામ આપવાનું છે આપવાનું છે અને આપવાનું છે જો પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો તમારે મિનરલ મિક્ચર પાવડર હંડ્રેડ પર્સન્ટ આપવું પડશે ડેલીનું તમારે ત્રીસ ગ્રામ જેટલું મીઠું આપવાનું છે તેમજ તેને મકાઈનો ભવડો ઘઉંનું ભડકું તમે આપી શકો છો શું મિશ્રિત દાણ આપણા પશુને આપવામાં આવે તો એને પૂરતું પોષણ મળશે પૂરતું પોષણ મળશે તો કોથળી સુધી પોષણ મળશે તો કોથળી એની સારી અને એનું જે વિકાસ છે એ જોવા મળશે ત્રીજી કોમન વસ્તુ મિત્રો વાત કરું તો ઘણા બધા પશુપાલક મિત્રોને હું હિસ્ટ્રી જાણતો હોઉં ત્યારે હું કહેતો છું છું તમારા નજીકના જે ડોક્ટર છે એ શું કહે છે તમારા કર્મચારી શું કહે છે તો એના ઉપરથી પણ જાણવા મળ્યું છે કે ડૉક્ટરનું કહેવાનું એવું છે કે કોથળીનો વિકાસ ઓછો છે તો શું કારણ હોય છે મિત્રો તો મિત્રો જણાવી દઉં પહેલાં તો શરીર માટે જે કાંઈ ખોરાક લે છે પશુ એક શરીર માટે કામ કરે છે ત્યાર પછી પશુ છે એના કોથળીના વિકાસ માટે કામ કરતું હોય છે તો જાણી લો કે કોથળીનો વિકાસ કરવો હોય તો એને વ્યવસ્થિત તમારે દાણ આપવું પડશે મિનરલ મિક્સર પાવડર ના આપતા હોય તો ડેલી તમારે પચાસ ગ્રામ જેટલું આપવું પડશે બીજી વસ્તુ ઉથલા મારવા પાછળનું કારણ હોર્મોન્સ અનબેલેન્સ હોઈ શકે છે મિત્રો એની કોથળીની અંદરથી ટાઈમે બીજ છૂટું નથી પડતું એના કારણે લોંગ હિટ રહે છે અથવા તો ઘણા બધા પશુપાલક મિત્રોના કોલ્સ હોય છે કે સાહેબ બે દિવસ ઇન્જેક્શન દેવડાયું પણ પછી પણ એમ કહી શકાય જળા નાખે છે તો મિત્રો એ પશુ પણ ક્યારેય ગાભણ થાય નહીં કારણ કે એની લોંગ સાયકલ હિટ છે તો તમારે એનો ટાઈમ મેનેજમેન્ટ કરવો પડશે ત્રણ દી હિટમાં રહેતું હોય બે દિવસ જવા દો ત્રીજા દિવસે એને બીજદાન કરાવવું પડશે તો એવા પરિસ્થિતિની અંદર તમારા ચિકિત્સક હોય એમની સલાહ લઈ અને હોર્મોન્સની થોડીક ટ્રીટમેન્ટ કરાવવી પડશે બીજ છૂટું પાડવાનું ઇન્જેક્શન આપીને પછી જ તમારે એને બીજદાન કરાવવું પડશે ત્રીજી વસ્તુ મિત્રો તમને જણાવી દઉં કે કોથળીનો વિકાસ જ્યારે ઓછો હોય છે અથવા તો તમારું પહેલાં વેતનની જ્યારે ખડી અને પાડી હોય તો મિત્રો તમને પહેલાં ઘણા બધા વિડીયો આપણા બનાવેલા છે યુટ્યુબ ચેનલની અંદર એ પણ જોઈ લેજો એની અંદરથી પણ તમને નવું કંઈક જાણવા મળશે કે વાછડી હોય તો એનું વજન પ્રોપરલી અઢીસો કિલોગ્રામ હોવું જોઈએ અને ઉંમર એની અઢી વર્ષ હોવી જોઈએ પાડી હોય તો એનું ત્રણસો કિલો મિનિમમ વજન હોવું જોઈએ આ વસ્તુ થઈ ગઈ તો ઉથલા મારવા પાછળના મુખ્ય રીઝનો મિત્રો આ છે એને સમતોલ વ્યવસ્થિત આહાર આપવામાં આવે એની કોથળીને જો પૂરતું પોષણ મળશે તો છ એ સો ટકા તમારું પશુ ગાભણ થઈ જશે મિત્રો તમારા બધાના આટલા બધા મેસેજીસ જોઈને મને પણ ખરેખર દુઃખ થાય છે કે પશુપાલનના વ્યવસાયની અંદર જે મોટામાં મોટો જે મૂંઝવતો પ્રશ્ન છે એ છે ઉથલા મારવાનું તમારું પશુ વારંવાર રિપીટ થાય છે તો એની પાછળ ઘણો બધો ખર્ચ લાગતો હોય છે અને એ ખર્ચ આજે પશુપાલનના વ્યવસાયમાં નથી પરવડતો તો એના માટે જ આપણે આ ચેનલની અંદર તમને અવનવા વિડીયોના માધ્યમથી તમારા સુધી માહિતી હું પહોંચાડું છું તમે ચેનલને સબસ્ક્રાઈબ એટલા માટે કરો છો કે આપણી ચેનલની અંદરથી તમને કાંઈક નવું નોલેજ જાણવા મળે છે કોઈ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવા પાછળનું એક મુખ્ય રીઝન હોય છે કે તમને સારી માહિતી આપણી ચેનલની અંદરથી મળે છે એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો આઈ હોપ આ નાનકડો વિડીયો છે પણ ખૂબ તમને ફાયદાકારક થવાનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આઈ હોપ આપણા લગભગ એમ કહી શકાય સત્તર ડોલર બનવા આવ્યા છે આપણા સો ડોલર બનશે એટલે આપણે જે પૈસા આવવાના છે ફર્સ્ટ ઇન્કમ આવશે એની પણ આપણને ખુશી છે કે આપણે કોઈપણ જગ્યાએ સેવામાં વાપરવાના છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હંમેશા માટે એટલે જ કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કેમ કે એકલા હાથે ક્યારેય મિત્રો તાળી પડતી નથી તમારો સાથ અને સહકાર દિલથી આ ચેનલને ખૂબ મળી રહ્યો છે અને તમારો સાથ અને સહકારની મારે પણ જરૂર છે મારા તરફથી તમને ક્યારેય પણ નિરાશા નહીં મળે જેટલી પણ મારી પાસે નોલેજ નવી નવી માહિતી આવશે એ હું તમારા સુધી શેર કરવાનો પ્રયત્ન કરીશ તો આ નાનકડો વિડીયો તમને ખૂબ ફાયદાકારક થશે મળીશું એક સરસ મજાના નોલેજેબલ વિડીયો સાથે તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બીજા ઘણા બધા વિડીયો આપણે આપેલા છે એ પણ મિત્રો જોજો એમાંથી પણ તમને કંઈક નવી નવી માહિતી મળશે તો મારો કોન્ટેક નંબર છે ત્યાંશી સુડતાલીસ સત્યોતેર ઝીરો ચાર બત્રીસ મહેશ જાપડિયા અને ફરીવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભવ્ય માર્કેટિંગ માર્કેટિંગની અંદર ધન્યવાદ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય ગોમા